સૌરાષ્ટ્ર બાદ કચ્છમાં પણ પશુઓમાં રોગચાળો આવી ગયો છે. પશુઓમાં રોગચાળો આવવાના કારણે પશુપાલકો અને માલધારીઓમાં ખૂબ જ નિરાશા છવાઈ ગઈ છે. કચ્છમાં લંપીથી અંદાજે 4543 એટલે કે 6543 પશુઓના અત્યાર સુધી મોત થયા હોવાનું અને તેમાંય ખાસ કરીને ગાયનું પ્રમાણ વધારે છે લંપી રોગથી મૃત્યુ થવાનું. કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુધનની સંખ્યા વધારે છે. કચ્છ જિલ્લામાં સરકારી આંકડા મુજબ 2000000 કરતાં વધારે પશુધન છે. જેમ કોરોના મહામારીએ માનવજાતિનો જકજોડી મૂક્યું હતું તેવી જ રીતે હવે કચ્છમાં છેલ્લા થોડા સમયથી ગૌવંશમાં પણ એક ચેપી રોગ માજા મૂકી છે. તાવથી શરૂઆત થઈ શરીર પર મોટા મોટા ફોડલા ઉપસ્યા બાદ અંતે ગાયોના કરુણ મોત લંપી સ્ક્રીન ડિસીઝના કારણે થઈ રહ્યા છે. થોડા મહિનાઓ અગાઉ લખપત તાલુકાના કૈયારી ગામ ખાતે ગાયોમાં લંપી સ્કીન ડિસીઝ નામનો રોગે દેખાવો દીધો હતો અને જોત જોતામાં સમગ્ર કચ્છમાં આ ફેલાઈ ગયો હતો. શરૂઆતમાં ગાયોમાં તાવ અને અશક્તિ જેવી સ્થિતિ સર્જાઈ રહી હતી, પણ ધીમે ધીમે આ રોગના કારણે ગાયોના મોતની સંખ્યામાં સતત વધારો થવા લાગ્યો. અબડાસા સ્થિત કચ્છની સૌથી મોટી ગૌશાળા પણ અત્યાર સુધીમાં 200 જેટલી ગાયોના મોત થયું હોવાનું વજરાપણના સંચાલકે જણાવ્યું હતું. છેલ્લા થોડા મહિનાઓથી કચ્છમાં રોગચાળો ફાટી નીકળ્યા બાદ જિલ્લા પંચાયતે ગત સામાન્ય સભામાં ગાયોના રસીકરણ માટે ₹10 લાખની ફાળવણી પણ કરી હતી, પણ રોગ નવો હોવાના કારણે હજુ સુધી તેની યોગ્ય રસી શોધાઈ નથી. માટે જ જે ગાયોમાં આ રોગ ફેલાયો નથી તેમને રસી આપી તેમનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ કારણે જે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા બનતા પૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, છતાં પણ ગાયોના મોત થઈ રહ્યા છે, જેથી લઈને પશુપાલકોમાં પણ આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે જિલ્લા પશુપાલન નિયામક ડૉક્ટર હરેશભાઈ ઠક્કર સાથે વાત કરીને તેમણે જણાવ્યું, હાલ કચ્છ જિલ્લામાં લંપી રોગથી પીડિત પશુઓને કચ્છ જિલ્લા પંચાયતની વિવિધ ટીમો થકી 81000 જેટલી રસી આપવામાં આવી છે અને 26000થી વધુ પશુઓને આ માટે સારવાર કરાઈ છે, જેમાં કચ્છ જિલ્લા પંચાયતના 14 પશુ ચિકિત્સક અધિકારી, 10 પશુધન નિરીક્ષક ઉપરાંત સ્ટેટ ગવર્મેન્ટના અધિકારીઓ સાથે મળીને ટીમો બનાવી છે. એ ટીમો કચ્છ જિલ્લાના દરેક તાલુકાઓમાં એક ઝુંબેશ સ્વરૂપે સારવાર અને રસીકરણ કરશે. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં નગરપાલિકા દ્વારા કોડકી રોડ મધ્યે લંપી રોગથી પીડિત રખડતા ભટકતા બિનવારસી પશુઓ માટે આઇસોલેશન વોર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. માધાપર ગામમાં પણ પશુઓની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા પંચાયત અને જિલ્લામાં કચ્છ જિલ્લામાં આવેલા નગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા લંપી રોગના જ્યાં વધુ કેસ જોવા મળતા હોય ત્યાં આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને વધુ સારી રીતે સારવાર કરી શકાય તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. Okay.